રસ્તો આપજો ભાઈ. જય માતાજીભાઈ. કેલિકુલા જતા રહો આગળ. હું શું સત્સંગ ને જાય છે ભાઈ અવાજ દે. અને જે રીતે આવ્યો છે એમાં મુકેશ માવલંકર જેવો દિગ્ગજ ફિલ્મ લેખક પણ છે, કેસ્ટો ઇકબાલ જેવો કોમેડિયન બી છે, આવા ઘણા બધા કલાકારો એવો આવી ગયા છે આજે આ ભાઈ જગદીશ ઠાકોરને શ્રદ્ધાંજલિ. કારણ કે આ કલાકાર કરતાં એ ઊંચી કોટીનો એક ઊંચી ઉંચેનો માનવી હતો. એવા માનવ દેહને શ્રદ્ધાંજલિ અર્પવા માટે ગુજરાતી ચલચિત્ર જગતના તમામ દિગ્ગજો આવ્યા છે. એ તમામને આ ઋણ આજે પોતાનું પૂરું કરવાનો સમય છે. ભાઈ જેકીને વિનંતી કરીશ. હરેશભાઈ, ભાઈ જેકીને વિનંતી કરો કે એ એક એવી વાત લઈને આ શ્રદ્ધાંજલિ. ભાઈ હરેશને વિનંતી કરું, હરેશભાઈ મને એમને વિનંતી કરું કે ભાઈ જેકીને લઈને આવે અને એ કંઈક જુદી. મિત્રો, જગદીશભાઈ મારા મિત્રની પણ મારા ભાઈ જેવા હતા. અમે લોકોએ ઘણા બધા ડાયરાઓમાં પ્રોગ્રામોમાં સાથે કામ કર્યું અને ઘણી વખત અમે લોકો મળતા ત્યારે જગદીશભાઈ બી કહેતા કે વિક્રમ આપણે જોડે પિક્ચર બનાવીએ. મેં પણ કીધું ચોક્કસ આપણે એવું એક સ્ટોરી હતી આપણે જોડે પિક્ચર કરીશું. અને મેં એમને એમના ગામમાં પ્રોગ્રામ હતો એ વખત પણ મેં એનાઉન્સ કર્યું હતું કે હું અને જગદીશભાઈ સાથે મળીને પિક્ચર કરવાના છે. પણ અમુક સંજોગોના કારણે અમે લોકો સાથે કામ ના કરી શકીએ અને અત્યારે આપણી વચ્ચે નથી. એટલે ખરેખર ઘણો અફસોસ થાય છે કે બીજું કામ ના કરી શકું. અને બીજી એક વાત કે આપણા આપણી જિંદગીના બધા લોકો જે પોતાની યથાશક્તિ અહીંયા જગદીશભાઈના પરિવારને આપે છે, તો અમે અમારા ગાયક કલાકારો અમારા જે કલાકારો છે અહીંયા ઉપસ્થિત હોય ના હોય એમને હું વિનંતી કરીશ કે આપણે એક એવો કાર્યક્રમ કરીશું, ડાયરો કરીશું ગમે તે, એમાંથી બધા કલાકારો મારા જે પણ મારી સાથે જોડાશે એને હું વિનંતી કરું છું દરેક કલાકારને કે મારી સાથે જોડાય અને એવો કાર્યક્રમ કરીશું અને એમાં જેટલું પણ જે બી આવશે પૈસા એ દરેક પૈસા જગદીશભાઈના પરિવારને અમે આપીશું. સાથે મેં મારા પર્સનલી પણ મેં આ પરિવારને મારી રીતે આપ્યું છે. બીજું તો શું કહું, દરેકને વિનંતી કરવી મારા ક્યારે પણ આવું કંઈક આયોજન કરી અમે ટૂંક જ સમયમાં આયોજન કરીશું ને એમાં દરેકને વિનંતી કે સાથ આપે. દરેક અમારા વડીલો મિત્રો દરેક કહીશ કે એમનો
પરિવાર બહુ બધું આખું જવાબદારી બધી જગદીશભાઈની હતી. જગદીશભાઈ આખા પરિવારને ચલાવતા હતા, એમના ભાઈઓ, એમના મમ્મી પપ્પા, એમના બાળકો, એમની પત્ની, બધા ગુજરાત જગદીશભાઈ ચલાવતા હતા. અત્યારે ખૂબ જ નથી રહેતો, એવું થયું એમના પરિવારમાં એવું થયું કે અત્યારે બીજું કોઈ શેર નહીં. જગદીશભાઈ હતા તો આખું કંઈ ચલાવતા, અત્યારે એમની જોડે કશું જ નથી. તો હું તો વિનંતી કરીશ સમાજને અને સાથેથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અમારા કલાકારો સિંગરોને રિક્વેસ્ટ કરવી, જેટલું બની શકે એટલું તમે એમના પરિવારની મદદ કરજો. હું પોતે મારે પર્સનલી મેં જગદીશના પરિવારની મેં મદદ કરી છે, પણ સાથે સાથે મેં મારા મનમાં એવો વિચાર આવ્યો કે અમે અમારા ગુજરાતના સિંગરો અમે લોકો જે છે, અમારા હું છું, બીજા ઘણા બધા અમારા ગુજરાતના સિંગરો છે, કે અમે બધા ભેગા થઈને કેવો કાર્યક્રમ કરીએ, એ કાર્યક્રમમાંથી જે પણ ભંડોળ ભેગું થાય એ અમે જગદીશના પરિવારને આપીએ, એવું પણ એનું આયોજન કરી રહ્યો છું. હું તો આશા રાખું છું કે ગુજરાતના બની શકે જેટલા સિંગરો હોય, દરેક સિંગર મારી સાથે જોડાય, કેમ કે મારો પોતાનો સ્વાર્થ નથી આમાં. આમાં ફક્ત અને ફક્ત અમારા જગદીશભાઈના પરિવાર માટે કંઈક કરવા માગું છું, અને જો બધા બધા કલાકારોનો સાથ સહકાર હશે તો આ કાર્યક્રમ વધારે સફળ થશે.